આજે ઈશ જનેતા માતા મરિયમનું પર્વ, નૂતન વર્ષનો પ્રથમ દિવસ તથા વિશ્વ શાંતિ દિવસ. ગુર્જરવાણીના દરેક સભ્ય વતી આપ સર્વ શ્રદ્ધાળુઓને અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ. પ્રભુ ઈસુએ માનવ માના પેટે જન્મ લીધો જેથી તેમના દ્વારા આપણે સૌ ઈશ્વરના સંતાન બનીએ, ઈશ્વરના સંતાનોને છાજે તેવા સુફળ આપવા કટિબદ્ધ થઈએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના બીજા અધ્યાયના વચનો 16-21. તેઓ તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને ને યોસેફને ને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા. તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું, અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા. પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા. એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું. આજે નવીન વર્ષનો શુભારંભ, ઈશ જનેતા માતા મરિયમનું પર્વ, વિશ્વ શાંતિ દિન. આપણા માતા મરિયમ શાંતિના રાણી છે. આજે આપણે સૌ શાંતિ ફેલાવવામાં પ્રભુના સેવક બની રહીએ. આજના શુભ સંદેશમાં 16મી કડીમાં સાંભળ્યું કે તેઓ તાબડતોડ નીકળી પડ્યા. તેવો એટલે કોણ પ્રશ્ન થાય, ખરું ને? અહીં ભલા ભોળા ભરવાડોની વાત છે. આ ભરવાડોને સ્વર્ગીય દેવદૂત ઈશ્વરના એકાકી જનિત પુત્રના જન્મનો સંદેશ સંભળાવે છે. કારણ એ છે કે ભરવાડો જાગતા છે. જગત ઊંઘના ચક્કરમાં ઘેરાઈ રહ્યું હતું ત્યારે જગતનો રાજા, ઉદ્ધારકર્તા, તારણહાર, મુક્તિદાતા માનવ સ્વરૂપ ધારણ કરીને માતા મરિયમના ખોળે ઝૂલી રહ્યો હતો. દેવદૂત થકી સંદેશો મળતાની સાથે જ વિના વિલંબે ભરવાડો બાળકના દર્શન કરવા ઉપડી પડે છે. હજારોની સંખ્યાનું પશુધન છોડીને નીકળી પડે છે. કદાચ એકાદ જણને ઘેટા બકરાની ભાડવણી સોંપી હોઈ શકે ખરી. તેઓ પાસે ફક્ત 2 એંધાણી છે જેના દ્વારા દિવ્ય બાળકને શોધીને તેના દર્શન કરવાના છે. એક દાવીદનું નગર અને બીજી એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેલો જોશો. બસ હવે હામ ભેડવાની બાકી હતી. તેમણે પ્રભુનો સંદેશો માથે ચઢાવ્યો. તેઓ બેતલેહેમ જવા નીકળી પડે છે. બેતલેહેમની દિશા સ્થળ ખબર છે, ખબર નથી દિવ્ય બાળકના જન્મવાળી ગમાણની. કામ ખરેખર અઘરું હતું, છતાં એ ગમાણ શોધી કાઢી. ઘણા બધા ફાંફા માર્યા હશે, અંધારું નડ્યું હશે, ઉબડખાબડ અજાણ્યા રસ્તા, ગમાણે ગમાણે રઝળપાટ, છતાં ખંતીલા ભરવાડો નિરાશ થતા નથી. દેવદૂતના દર્શન, તેમના વચન પર શ્રદ્ધા અને તેને સાર્થક કરી બતાવવાની ભાવનાને લીધે તેમને બીજું દર્શન લાધે છે. ઈશ્વર પુત્ર જગતના તારકનું, ઈશ જનેતા માતા મરિયમનું અને પાલક પિતા યોસેફનું પવિત્ર કુટુંબના દર્શન લાધ્યા. ઈશ્વરની સ્તુતિ મહિમાના ગાન ગાયા. ખરેખર ભરવાડોનું જીવન પવિત્ર હશે, તેથી જ તો દર્શન કરી ધન્ય ધન્ય બની ગયા. માતા મરિયમ ભરવાડોના મુખેથી દેવદૂતે દર્શનમાં કહેલી બધી વાતો સાંભળીને પોતાના મનમાં સંગ્રહી રાખીને વિચાર કરતા રહ્યા. 15-16 વર્ષની આ કન્યા અચરજભર્યા વેણ, વિવિધ પરાક્રમી ઘટનાઓ તથા પોતાની અત્યંત કઠિનાઈ ભરી પરિસ્થિતિ, ગરીબી, આ બધાનો તાલમેળ સાંધવામાં વિચારમગ્ન બની જાય, દિગ્મૂઢ બની જાય તેમાં બેમત નથી.
પણ ધીરજ ધરે છે, પ્રભુમાં વિશ્વાસ રાખે છે. આઠમા દિવસે બાળકની સુન્નતના સમયે તેનું નામ ઈસુ પાડવામાં આવે છે, કારણ માતા મરિયમના ગર્ભમાં જીવ ધારણ પહેલાં દેવદૂત દ્વારા ઈસુ નામ પાડવાનું સૂચવવામાં આવ્યું હતું. જીવવા તું પાડે.
जिगवा